मठो बनावा माटे अहीं एक लीटर फूल फेट दूध लीधुं छे। नीचे थी तपेली थोड़ी भीनी करी गरम करवा मूकी दईशुं। एक उभरो आवे त्यां सुधी, उभरो आवे એટલે गैस बंद करी દઈશું અને થોડું ઠંડુ પડવા દઈશું દૂધ। દૂધ થોડું ઠંડુ થાય એટલે એમાં આપણે અડધી ચમચી થી પણ ઓછું દહીં ઉમેરીશું અને ઢાંકીને 6-7 કલાક સુધી રવા દઈશું। શિયાળો હોય તો દહીં વધારે જરૂર પડે, ઉનાળામાં ઓછી દહીંની એટલે મેળવણની જરૂર પડે। તો 7-8 કલાક જેવું થઈ ગયું છે અને દહીં સરસ જામી ગયું છે। આ રીતે એકદમ ચોસલા જેવું થવું જોઈએ દહીં, અને ખાસ ખાટું ના રહે તેના માટે કલાક જેવું આપણે ફ્રીજમાં મૂકી દઈશું। કલાકથી 2 કલાક ફ્રીજમાં મૂકીને પછી જ આપણે બાંધીશું। ફ્રીજમાંથી કાઢ્યા પછી એક તપેલી ગળણી અથવા તો ચાળણી રાખીને આપણે એક કોટનનું પાતળું કપડું રાખવાનું છે, જેમાં ધીરે ધીરે કરીને બધું જ દહીં આપણે આની અંદર ઉમેરી દઈશું। તો તરત જ પાણી આની અંદરથી નીકળવા માંડશે, તમે બતાવો જસ્ટ। તો બસ આ જ રીતે આપણે પાણી નીકળવા દેવાનું છે બહાર 5-10 મિનિટ સુધી। એના પછી આપણે આજુબાજુથી કપડું ભેગું કરીને પોટલી વાળી દેવાની છે, એટલે આટા વાળી દેવાના છે જેથી ફટાફટ પાણી નીતરવા માંડે। હવે ઉનાળાની સિઝનમાં જો વધારે સમય આપણે 3-4 કલાક માટે બાંધીને લટકાવી રાખીએ તો એના લીધે ઘણી વખત જે લચકો છે છેલ્લે તો એ એકદમ ખાટો થઈ જતો હોય છે અને પછી એમાં આપણે ખાંડનો ઉપયોગ વધારે કરવો પડતો હોય છે। તો એવા કેસમાં બેસ્ટ એ છે કે આપણે ફ્રીજમાં મૂકી દઈએ 2-3 કલાક। તો ફ્રીજમાં આપણે લટકાવી તો ના શકીએ પણ એના ઉપર વજનવાળી વસ્તુ જરૂર મૂકી શકીએ જેથી પાણી નીતરતું રહે અને આપણું કામ પણ થતું રહે। તો 15-20 મિનિટ સુધી આપણે બહાર જ રાખીશું જેથી મોટાભાગનું પાણી નીતરી જાય। તો આ રીતે મેં આટા મારી દીધા છે। આ પાણીનો ઉપયોગ આપણે લોટ બાંધવા માટે કરી શકીએ છીએ। તો 15-1 મિનિટ થઈ ગઈ છે, આમ તો આની ઉપર તમે ખાંડણી મૂકશો વાટવાની તો પણ એનાથી એકદમ સરસ વજન પકડાશે, પણ જો ખાંડણી ના હોય અથવા તો પડી જતી હોય, બેલેન્સ ના રહેતું હોય તો એ કેસમાં આપણે સ્ટીલની 12 જેવી વાટકીઓ લઈશું મોટી, એની અંદર બીજી નાની વાટકી મૂકીશું તો આનું વજન ખાસું પકડાશે અને પડવાની કે એવી કોઈ બીક પણ નહીં રહેશે। તો પાણી પણ નીતરતું રહેશે, પહેલી વારનું જે પાણી નીકળેલું એ આપણે તપેલીમાં સાઈડ પર કાઢી દીધું છે તો આમાં ઓલરેડી 1.5 વાટકી જેવું પાણી નીકળી ગયું છે બહાર, જે આપણે 15 મિનિટ રાખેલું હોય। હવે આને આપણે ફ્રીજમાં મૂકી દઈશું 2 કલાક માટે। તો ફ્રીજમાં મેં મૂકી દીધું છે જેથી 2 કલાક સુધી 2-3 કલાકમાં પાણી પણ નીતરી જશે અને ખાટું પણ નહીં થશે। જો તમારે વધારે ઘાટો કરવો હોય તો 4 કલાક જેવો સમય પણ તમે ફ્રીજમાં રાખી શકો છો જેથી ટીપે ટીપું પાણી તપેલીમાં જમા થશે, ઘરણીમાંથી પસાર થઈને અને કપડામાં સરસ લચકો તૈયાર થઈ જશે। 3 કલાક પછી ફ્રીજમાંથી કાઢ્યું તો તમે જોઈ શકો છો કેટલું બધું પાણી ટીપે ટીપે નીકળી ગયું, અને સાથે જ તો હવે ખોલીને ચેક કરીશું। તમે આ ટેસ્ટ કરશો તો જરાય ખાટું નહીં લાગશે, કારણ કે આપણે ફ્રીજમાં જ રાખેલું અને ફ્રીજમાં જ આપણે રાખીને આપણે લચકો બનાવેલો આ રીતનું આવવું જોઈએ। તો ચપ્પાની મદદથી આપણે આ બધું જ કલેક્ટ કરી દઈશું જે કાપડ ઉપર ઉપરની બાજુ ચોંટેલું હશે। તો અહીંયા 1 વાટકી ફૂલ 1 વાટકી ભરીને દહીંનો લચકો તૈયાર થયો છે, 1 વાટકીથી થોડો વધારે। એની સામે હું 1/2 વાટકીથી ઓછી દળેલી સાકર અથવા તો તમે દળેલી ખાંડ લઈ શકો છો, પાવડર શુગર, તો જે રીતની ખટાશ હોય એ રીતે આમાં વધઘટ કરી શકાય। આમાં જરાય ખાટું નથી, બહુ જ એકદમ સરસ આ ટેસ્ટ થયો છે આનો, પણ જો લચકો થોડો ખાટો હોય તો 2-3 ચમચી જેવી ખાંડ તમે દળેલી ખાંડ વધારે ઉમેરી શકો છો। હવે એક બાઉલમાં આપણે બધો જ લચકો ઉમેરી દઈશું જેમાં આપણે દળેલી સાકર અથવા તો ખાંડ ઉમેરી દઈશું।
અને સતત તેને આપણે 5 થી 7 મિનિટ સુધી હલાવીશું। ચમચીની મદદથી પણ તમે હલાવી શકો છો। એકદમ ફ્લફી અને એકદમ સોફ્ટ થઈ જશે અને થોડું ફૂટી જશે। શરૂઆતમાં થોડી તકલીફ થશે, પછી બહુ સરળતાથી મિક્સ થઈ જશે। સતત એક જ દિશામાં આપણે આ રીતે હલાવતા રહીશું। તો આ છે એકદમ બેઝિક મઠો છે। આ મઠામાં તમે પાઇનેપલનો પલ્પ ઉમેરી શકો છો તો પાઇનેપલ ફ્લેવરનો મઠો થશે। રોઝ પાંદડાનો પલ્પ ઉમેરશો તો રોઝ ફ્લેવરનો થશે। અથવા તો પછી અત્યારે મેંગોની સિઝન છે તો મેંગો કેરીનો પલ્પ ઉમેરશો તો કેરીના ફ્લેવરનો મઠો તૈયાર થશે। જેમ જેમ તમે મિક્સ કરશો એમ એકદમ સ્મૂથ અને હલકું થતું જશે। અને ડ્રાયફ્રૂટ મઠો માટે આની અંદર તમે કેસર, ઇલાયચી અને જે મનગમતા ડ્રાયફ્રૂટ્સ હોય એ તમે આની અંદર ઉમેરી શકો છો। તે સિવાય ચોકો ચિપ્સ માટે, ચોકલેટ ફ્લેવરનો મઠો બનાવવા માટે ચોકો ચિપ્સ આની અંદર ઉમેરી દેવાની, અને સાથે જ જો ઘરમાં કોકો પાવડર હોય તો કોકો પાવડર પણ તમે એક બે ચમચી દૂધમાં મિક્સ કરીને આની અંદર ઉમેરી શકો છો। એકદમ ક્રીમી ટેક્સચર આવી ગયું છે। તો બેઝિક મઠો રેડી છે। આમાં તમે તમારા મનપસંદ ફ્લેવર ઉમેરીને બનાવી શકો છો। તો મઠો અમે અહીંયા સાદો જ રાખ્યો છે। આ વિડીયો ખાસ એના માટે જ બનાવ્યો છે કારણ કે ઘણા બધાની કોમેન્ટ્સ આવેલી ગયા વર્ષે કે બહાર જ્યારે લટકાવીએ છીએ તો દહીંનો લચકો ખાટો થઈ જાય છે અને ખાંડ વધારે ઉમેરવી પડે છે। તો આ રીતે તમે ચોક્કસ ટ્રાય કરજો, ફ્રીજમાં જ કરજો। તો ભલે વધુ લાંબો સમય થાય તેમ છતાંય જરાય ખટાશ નહીં પકડાશે અને બહુ જ સરસ ટેસ્ટ આવશે। મઠો સાથેનું બેસ્ટ કોમ્બિનેશન જો હોય તો સાથે ઘરમાં ગરમ પૂરી, મઠો બંનેનું કોમ્બિનેશન સૌથી બેસ્ટ છે। ભાઈઓ મઠો મઠો બનાવજો અને પૂરી બનાવજો।